ग्रामजनों द्वारा रजूआतो करवा छता कोई कामगीरी नहीं थता चक्काजाम करवामां आव्यो। साधु संतो सरपंचो अने स्थानिक ग्रामजनों द्वारा चक्काजाम करवामां आव्यो छे। संतो महंतो अने ग्रामजनों साथे आजूबाजूना ग्रामजनों द्वारा चक्काजाम करवामां आव्यो। वहीवटी तंत्र ने तात्कालिक धोरणे रोड रिपेरिंग करवामां आवे तेवी वहीवटी तंत्र ने ध्यान दोरी हती। चक्काजाम थता बचाव पुलिस घटनास्थल पर पहुंची छे। समझावट बाद रोड रिपेरिंग करवामां आवशे तेवी ग्रामजनों ने हैयाधराणा आपता मामलो थाळे पड्यो छे। राणाभाई आहिर, जीटीवी न्यूज, बचाव कच्छ। મૃત્યુ પામ્યા છે અકસ્માત ના કારણે, કોઈ જુવાન હોય બીજા અહીંયા ખાધા પડ્યા છે, તારે એમાં ઢોરા હાલી એમ નથી, આ તો અત્યારે પ્રશાસન ને ખબર પડી કે ગાડીઓ ના હાલી એને આજ અને આજે જ્યાં સુધી હાટી નહીં નીકળે ત્યાં સતત 15 દિવસે 20 દિવસે સતત અકસ્માત થઈ રહેશે। આ તાત્કાલિક નિર્ણય લે, જો 15 દિવસમાં નિર્ણય નહીં લે તો સ્વયં અહીંયા અને આજુબાજુના ગામ સિકરા, કુંભાળી, ખબરો, વાંગડી, મોરગર આ રોડ ઉપર આવી ચક્કાજામ કરશે અને કાંઈ પણ જવાબદારી રહેશે પ્રશાસનની રહેશે, કોઈ જવાબદારી અમારી રહેશે નહીં, કાંઈ પણ આના નુકસાની થશે તો હવે સંપૂર્ણ જવાબદારી પ્રશાસન લે। બન્યો ત્યારથી લોકોની સુખાકારી માટે રોડ બનાવવાનો છે, એના બદલે આ તો અમારા માટે ગળાની ફાસ બની ગયું કામકાજ। આ ગોલાઈ ઉપર મેં મારા ટર્મમાં આવેદન આપેલું, આ બધા ગામ ભેગા થયેલા 27 લોકોના જીવ ગયા છે, તેમ છતાં તંત્રએ કોઈ જાતની હજી સુધી કાર્યવાહી કરી એવું મને નથી લાગતું। અને આ જ્યારથી નવો રોડ બન્યો છે ત્યારથી તો રોડ ચાલુ થયો, એક માણસને ઉપયોગમાં જ નથી આવ્યો। તમે જુઓ ઢગલા, એના ખાડા, એમાં ઝાડ વાવો તો ઝાડ અત્યારે વટવૃક્ષ બની જાય એવા તો આ લોકોએ અત્યારે રોડમાં બહુ ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે। અને હવે અમે બધા યુવાનો અને આજુબાજુના આગેવાનો બાપુની આગેવાનીમાં 8 દિવસનો ટાઈમ કે સબબ આયા હતા, એમને કીધું છે કે 8 દિવસમાં અમે કાંઈ નિવેડો લાવશે, જો નહીં લાવે તો અમે હવે ઉગ્ર આંદોલન અને હવે કોઈ પણ જાતની બાંધછોડ કર્યા વગર જે પણ અમારાથી થતું હશે અમે કરવા તૈયાર છીએ। કચ્છમાંથી આવનાર વાહન માર્ગે જે જાય છે એના માટે આ એક જ રસ્તો છે અને આ જ રસ્તામાં ખાલી ખાડા પૂરતું નથી પણ અહીંયા જે ગોલાઈ છે આપ જુઓ છો, આ ગોલાઈ ઉપર અનેક પ્રકારના અકસ્માતો થયા છે। સ્વાભાવિક છે કે બહારથી આવવા વાળાને ખબર ન હોય કે આટલી ભયંકર ગોલાઈ છે અને આ ગોલાઈમાં અનેક મૃત્યુ થયા છે, અનેક વાહનો ઉછળતાવાના વારંવાર બનાવો બને છે, ગઈરાતનો જ બનાવ છે, છતાં પણ કોન્ટ્રાક્ટરે જે કાંઈ પોતાને લાભ થાય અને ઓછી મહેનત કરવી પડે એ હેતુથી એણે જે આ ભયંકર ગોલાઈ આપી છે જેના લીધે અવારનવાર અકસ્માતો થાય છે। આપણા જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ જે પણ અત્યારે આવેલા અને એમણે ત્યાં જે તે સંબંધિત તંત્ર છે એના વાત કરી છે, ઠેકેદારો છે અને તંત્ર છે એને પેટમાં પાણી હલતો નથી અને વારે વારે અહીંયા જાનહાનિ થતી છે, બહારના લોકો ગાડીઓ આવતા થાય એક્સિડન્ટ થતા હોય છે, મૃત્યુ થતી હોય છે, ઘણી વાર રજૂઆતો કરી છતાં પણ કોઈ સાંભળવામાં આવતો નથી। એટલે ગઈકાલે એક નિર્ણય લીધેલો શિકરા ગામ, કુંભાળી, આંબેડી, આજુબાજુ જેટલા પણ ગામો છે સાથે મળીને કે ભાઈ ચક્કાજામ કરીએ અને તંત્ર સાંભળે એવું કંઈ કરીએ, એટલે આજે આજુબાજુના બધા ગામો અને આગ્રણીઓ બધા સાથે મળી અને ચક્કાજામ કર્યો અને ચક્કાજામમાં આજે એવો નિર્ણય આવ્યો છે કે 8 દિવસમાં એનું કંઈ પરિણામ લાવવાનું અને તંત્ર છે બધું એને અમારી રજૂઆત મૌખિક રજૂઆત તો અવારનવાર જ હોય છે અને આ જ્યાં સુધી આટી નહીં નીકળે, આ ગોલાઈ નહીં નીકળે ત્યાં સુધી આવા અકસ્માત થતા અટકવાના જ નથી અને અકસ્માત થતા જ રહેશે। તો મેઇન મુદ્દો છે એ રોડથી વિશેષ આ આટીનો છે, જ્યાં સુધી આટી અને રોડ જો વધારે આ આટીમાં બનશે સારો તો વધારે અકસ્માત બનશે, તો જ્યાં સુધી ખાડા છે ત્યાં સુધી હજી માણસોના જીવ બચે છે, આ આટી નહીં નીકળે રોડથી પહેલાં આટી જ નીકળવી જોઈએ, નહીંતર આ તમામ રોડ બનાવે પણ આટીનો રોડ જો પેસ્યલ અને સારો બનાવશે તો આજે અત્યારે અકસ્માત થાય છે એનાથી વિશેષ અકસ્માત થશે, 27 થી 28 માણસોના અહીં જીવ ગયા છે। અમે બહુ તંત્રને પણ રિક્વેસ્ટ કરી છીએ અને રાતે પણ બાપુ ભરડિયા બાપુ મહંત શ્રી દેવનાથ બાપુ બધા સાથે મળી અને અહીં વ્યવસ્થા જે થઈ કરી એ માણસોને એમની ગાડી ઉપડાવી રોડ ઉપરથી અને જો ગાડી નહોતા ઉપડાવતા તો હજી વધારે અકસ્માતો અહીં બની શકે એમ હતા, તો રાતે અમે રાતે જમ્યા પણ રોડ ઉપર છીએ આજે અને અમારી સાથે અમારા તમામ ગામ આજુબાજુના ગામડાના યુવાનો આગેવાનો અને આપણા વિશ્વ હિન્દુ પરિષદના
પ્રમુખ શ્રી કચ્છ જિલ્લાના અવિનાશ મહારાજ પણ રાતે સતત અમારી સાથે કોન્ટેક્ટમાં હતા. અત્યારે સવારના 7 વાગે પણ પહોંચી આવ્યા છે. છતાં તંત્રને કોઈ ઉકળતી નથી. તો અમારી એક વિનંતી કહો તો વિનંતી, હવે અમે વિનંતી કરવા માગીએ છીએ, કારણ કે આ લોકો અમને પોલીસને દર્શનમાં ઉતારવા માગે. રાતે પોલીસ જમાદાર ભચાઉથી એ જે રેબિનના આપણા જે એના સિગ્નલો આવે છે એ પોતાની પ્રાઇવેટ ગાડીમાં લઈ અને રાતે અમને મદદ કરી છે પોલીસ અરવિંદસિંહ અને અમારા જે આઉટપોલ પોસ્ટ ઉપર જમાદાર છે બીબી જાડેજા, એ લોકોએ રાતે પણ અમને જેટલી મળેલી મદદ કરી છે. રાતે અમારી સાથે રહ્યા છે. ત્યાંથી બેન્ડ રોડ ભચાઉ નહીં પણ આપણા બીજા હાઈવે ઉપર આ રોડ ઉપર તો બેન્ડ રોડ પણ હોતા નથી, રેબિન પટ્ટી નથી હોતી. અહીં લેડીસો ગાડી લઈને ત્યારે લેડીસો ગાડી લઈને દીકરીઓ નીકળતી હોય છે. એ લેડીસોને અમારા કુંભારીના યુવાનો ટોચન કરીને ગાડી કાઢી એવા દાખલાઓ ઘણા છે. તો હવે અમારે આના માટે શું કરવું? એટલે અમારે કુંભારી શીખરાને આ બાબત શ્રમજનક છે, નહીંતર જો અમે આમાં જો આ વિચારણા કરી તો અવારનવાર અકસ્માત થતા રહેશે. અને બેન દીકરી આજુબાજુમાં કોઈ સારા માણસો છે કે નહીં આ ગ્રામીણમાં, એમ પણ અમે સાંભળ્યું છે ખાનો ખાન કે આજુબાજુના શીકરા કુંભારી કબરાઉ આમાં ગામમાં કેવા માણસો વસતા હશે કે સ્થાનિકમાં આવા ખાડા છે. અમે બિન દીકરીઓ ગાડી લઈને નીકળી અમે ના નીચે ઉતરી શકીએ રાતના 12 વાગે. તો એવા પણ અમારા દાખલા છે. અમે રાતના એ પ્રવાસીઓને અમારા ઘરે લઈ જમાડ્યા છે. રાતના 2-3 ટાયરો ઉડી ગયા છે એવા પણ દાખલા છે. અને એમના વિડીયો અમારી પાસે છે અને કહેતા હોવ તો અમને એમને રૂબરૂ પણ ફોન કરાવી. તો અમારી વિનંતી છે તંત્ર પાસે કે આને તાબડતોબ 8 દિવસમાં નહીં થાય તો કુંભારી સરપંચ તરીકે હું આ આગેવાન જે આપણા અહીં છે જોડાવાના છે, ભચાઉથી કરી છે ભૂજ સુધીના આગેવાનોમાં જોડાવાના છે, સરપંચો જોડાવાના છે અને તમામ વિશ્વ હિન્દુ પરિષદના હોય કે મુસ્લિમ સમાજના આગેવાનો, તમામ માનવ જાત તો એક જ છે ને, તમામ સમાજ અહીં જોડાય અને ચક્કાજામ 10 દિવસે ન અમારી ફરજ પડે એના માટે તંત્ર પાસે મારી વિનંતી છે કે આના તાત્કાલિક રોજથી પહેલાં આંટી ગમે તે ઘટતું કરે એવી અમારી વિનંતી.